નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયેલ ભાજપના નેતાઓને સ્થાનિકોનો કડવો અનુભવ. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોનો ઘેરાવો કર્યો. પ્રચાર રેલીમાં જ વિરોધ થતા ભાજપના નેતા સ્તબ્ધ. ચૂંટણીના સમયમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 7 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ. રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાગરા વિધાનસભા ભાજપનું વિજય સંકલ્પ સંમેલન અમલેશ્વર ગામ ખાતે યોજાયું. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના આગવા અંદાજમાં કોંગ્રેસ પર પ્રહારો. ભાજપ કોંગ્રેસ બાદ હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પ્રચારના મેદાનમાં. વાગરા અને ભરૂચના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર શરૂ કરાયો. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એરોમાં હોટલના કમ્પાઉન્ડમાં કાચની પેટી ભરેલ પાર્ક કરેલ ટ્રકની ચોરી. રૂપિયા 11.5 લાખની કાચની પેટી સહિત કુલ 21.55 લાખના મુદ્દામાલની ચોરી થતા ચકચાર. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયેલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સ્થાનિકોનો કડવો અનુભવ થયો હતો. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોનો ઘેરાવો કરી વિરોધ નોંધાવ્યો. લોકસભાની ચૂંટણી માટે હાલ પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, જિલ્લા ભાજપના મંત્રી દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો ભાજપના પ્રચાર અર્થે ભરૂચના વોર્ડ નંબર 7માં ધોળીકુઈ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓને સ્થાનિકોનો કડવો અનુભવ થયો હતો. સ્થાનિકોએ તેમના વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓનો ઘેરાવો કરી લીધો હતો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે લોકોએ નેતાઓને ધક્કે પણ ચડાવ્યા હતા. પરિસ્થિતિ વણસતા પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. આખરે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે વોર્ડમાં ભાજપનો વિરોધ થયો છે એ વોર્ડમાંથી જ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા ચૂંટાઈને આવે છે, ત્યારે પ્રચાર સભામાં જ વિરોધ થતા ભાજપના આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. ક્યાં નેતા ક્યાં અભિનેતા બે જનતા કો જો ધોકા, ક્યાં નેતા ક્યાં અભિનેતા બે જનતા કો જો ધોકા, પલ મે શોહરત ઉડ જાય જો એક પવન કા ઝોંકા, અરે શોર ન કરના, અરે શોર ન કરના, શોર ન કરના, શોર ન કરના, અપને શહેર મે શાંતિ હૈ, પબ્લિક હૈ યે સબ જાનતી હૈ, પબ્લિક હૈ. અમારું ખાલી એક જ મંતવ્ય છે, અમે મનસુખભાઈના વિરોધી નથી, અમે મનસુખભાઈને સપોર્ટ કરવાના છે. પણ અમારી જ્યારે આ બધી રસ્તાની ને ગટરો ખુલ્લી ગટરો આજે 25 વર્ષથી ભાજપ શાસન કરે છે, તો બી અમારા કોઈ વોર્ડના કામ થતા નથી. ડાયરેક્ટ મતલબ નગરપાલિકાના પ્રમુખના જ કામ થયા છે, બાકી કોઈ વોર્ડના કામ થતા નથી. મેં રજૂઆત કરવાનું કીધું પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળવા રાજી નથી. અમે બી સક્રિય કાર્યકર્તા છીએ. મેં એના રાકેશભાઈ છે, રાકેશભાઈ કહાર અને મારું ગ્રુપ છે, અમે વર્ષોથી કામ કરીએ છીએ, ભાઈ સક્રિય કાર્યકર્તા છીએ, પણ આ લોકો અમારું કોઈ વાત સાંભળવા રાજી નહીં. હું અમે તો એ લોકોને જીતાવીને લાવીએ છીએ. આ એ બંને છોકરાઓ છે, નવયુવાન, અમે જે વોર્ડ નંબર અમારા બધા બેનો ભાઈઓને કાલાવાલા કરીને રિક્ષા ભરીને વોટિંગ કરાવીએ છીએ, પણ આ લોકો એમના જ કાર્યકર્તાને આ રીતે અપમાન કરે છે, એ રીતે અમે નહીં ચાલી શકીએ. કોઈ કોઈ મંગલપરા માછીવા છે, અમારા ફળિયામાં રોડ નથી સારો થયો, બધા ગાડીઓ પાટી પડી જાય છે, છોકરાઓ પણ અટવાઈ જાય છે, ને પાણી પાણી 1.5 મહિનાથી ખરાબ આવે છે, પાણી પીવાય નહીં શકતું, એટલું ખરાબ પાણી આવે છે, હવે એનો નિકાલ શું છે? પાણી બી એટલું ખારું આવે છે કે આજે ખારસ બળી જાય છે અમારા પાણીમાં, આજે અમારે બહારથી વેચાતું પાણી લાવવું પડે છે 10-10 રૂપિયાનું. ચૂંટણીના સમયમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 7 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ચૂંટણીના સમયમાં ભરૂચ પોલીસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યોને મળેલી બાતમીના આધારે તેઓએ નર્મદા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા 7 લાખની કિંમતનો 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર અને ભરૂચની જંબુસર ચોકડી પર રહેતા ફિરોઝ ખાન બંબૈયાની ધરપકડ કરી કાર સહિત કુલ રૂપિયા 10.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ જમ્મુ કાશ્મીરના રહીશ ગુલામ રસકુલ સહિતના ભરૂચના અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ શખ્સ મારુતિ ઇકોમાં 7 કિલો 236 ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયેલ. જે અંગે એની પૂછપરછ કરતા આ જથ્થો પોતે જમ્મુ કાશ્મીરમાંથી શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીખ નામના ઇસમ પાસેથી મેળવેલ. જે સંદર્ભે આ ઇસમ તથા જમ્મુ કાશ્મીરના વોન્ટેડ ઇસમ અને ભરૂચના અન્ય એક શખ્સ જે એનો રિસીવર છે એ 3 ઇસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ. આ શખ્સ ભૂતકાળમાં અગાઉ 3 વાર આ રીતે એણે ખેપ મારેલ છે. એ ઉપરાંત વર્ષ 2011માં શામળાજી ખાતે પણ લગભગ 28 કિલો જેટલા ચરસના ચરસ સાથે જથ્થામાં પકડાયેલ છે, જે અંગે ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ સંદર્ભે આ સિવાય આ શખ્સ સાથે બીજા કોણ કોણ ઇસમો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાગરા વિધાનસભા ભાજપનું વિજય સંકલ્પ સંમેલન અમલેશ્વર ગામ ખાતે યોજાયું હતું, જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આગવા અંદાજમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપા દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે વાગરા વિધાનસભાનું વિજય સંકલ્પ સંમેલન અમલેશ્વર ગામ ખાતે યોજાયું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરુણ સિરાણા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મનસુખ વસાવાને જંગી જીત અપાવવાની અપીલ કરી હતી. આપણે છઠ્ઠી વખત લોકસભામાં મોકલીને આ વિસ્તાર છગો લગાવે એવી વિનંતી કરું છું, અને તેમની આગવી શૈલીમાં કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા. તો પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાલાએ ભરૂચ બેઠક ઉપર ભાજપની જીત નક્કી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ છોડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે એક પછી એક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. છઠ્ઠી વખત લોકસભામાં મોકલવા માટેનો અદમ્ય ઉત્સાહ આ વિસ્તારમાં જોવા મળ્યો. જે પ્રકારે બાળકો, બહેનો, વૃદ્ધો, યુવાનો આ સભામાં ઉમટી પડ્યા છે એ જોતા મને એવું લાગે છે કે અત્યાર સુધીની મનસુખભાઈની ચૂંટણીની કારકિર્દીમાં સૌથી વધારે મતે આ વખતે ચૂંટાઈને જશે. એકેય સભા નથી જેમાં કોંગ્રેસના 5-10 કાર્યકર્તાઓ તૂટી અને ભાજપમાં ન જોડાણા હોય. હું ગઈકાલે બનાસકાંઠામાં હતો, ત્યાં જોધાજી ઠાકોર વર્ષોથી કોંગ્રેસના અડીખમ નેતા તરીકેની જેની છાપ હતી એ મારા મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે બનાસકાંઠામાં જોડાણા હતા. આજે અલ્પેશભાઈએ રાજીનામું આપ્યું છે. અસંખ્ય આગેવાનો કોંગ્રેસ છોડી રહ્યા છે, એટલે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સવાલ ઉપર છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પ્રચારના મેદાનમાં જોવા મળી રહી છે, ત્યારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ લોકસંપર્ક શરૂ કર્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, ત્યારે બંને મુખ્ય રાજકીય પાર્ટી સાથે બીટીપીએ પણ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ વાગરા ખાતે બીટીપીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા હાથ ધરી. ત્યારબાદ તેઓનું ભરૂચ જંબુસર ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીટીપીના કાર્યકરો સાથે મહેશ વસાવાએ મુલાકાત કરી હતી અને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પણ બધે પ્રતિસાદ એટલો બધો છે કે લોકોને બીજેપી અને કોંગ્રેસથી એટલો બધો ગુસ્સો છે, વિરોધ છે કે એમને જે છેતરવામાં આવ્યા છે. 70 વર્ષથી આ દેશની આઝાદી મળી અને કોંગ્રેસે પણ શાસન કર્યું છે અને બીજેપી પણ શાસન કર્યું છે, એટલે લોકોને ખબર પડી કે અમારો વિકાસ થયો નથી, અમારી રોજીરોટી નથી. અને તમે જો આ નર્મદા ડેમ આજે આ સૂકી કાઢવામાં આવ્યો છે, આજે ત્યાં ગાળી માછીમારોના પ્રશ્ન અહીં ગાળી પેદા થયા છે, પાણી પીવાના પ્રશ્ન પેદા થયા છે અને ખેડૂતોને જે ખારું પાણી જમીનોની અંદર આવી ગયું છે એટલા માટે અહીંના લોકો રોષની અંદર છે. પરિણામે આ વખત ભાજપ સરકારને ને અમારો પણ એજન્ડા છે, ગરીબ લોકોનો એજન્ડા છે કે ગુજરાત અને દેશમાંથી ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવું.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચના સામાન ભરેલ ટ્રકની ચોરી થતાં ચકચાર મચી જવા પામી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના ફિરોઝનગરનો અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર GJ5BV88 39 ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાશિક ખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો હતો. તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અરોમા હોટલ પાસે પાર્ક કરી હતી અને તે ત્યાં ઊંઘી ગયો હતો, જે બાદ સાંજના 5 વાગે બનારસ જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન હોટલ પાસેની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટીવી જોવા બેઠો હતો ત્યારે કંડક્ટર નઈમે દોડીને ટ્રક ચાલક પાસે આવીને ટ્રક કોઈ ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની જાણ કરતા ટ્રક ચાલક નવાસિક ખાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે 11.55 લાખના કાચની પેટી અને આશરે 10 લાખની ટ્રક મળી કુલ 21.5 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. મૂળ નિવાસી સંઘ દ્વારા જ્યોતિબા ફુલેના જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત જ્યોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. રાષ્ટ્ર નિર્માતા જ્યોતિબા ફુલેની જન્મજયંતિ નિમિત્તે મૂળ નિવાસી સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી. મૂળ નિવાસી સંઘના આગેવાનોએ ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત જ્યોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને જન્મજયંતિની ઉજવણી કરી. સદર કાર્યક્રમમાં મૂળ નિવાસી સંઘના પરેશભાઈ મહેતા, અબ્દુલભાઈ, કિશોરભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અને જે ઓબીસી સમાજ અને દેશના મૂળ નિવાસી સમાજ માટે કે જેણે મહિલાઓ માટે, દેશના કામદારો માટે, દેશની મૂળ નિવાસીઓના માટે સંવિધાનિક જે મૂવમેન્ટ ચલાવેલી છે, એવા માણસની જન્મજયંતિ નિમિત્તે સરકાર તરફથી કે ઓબીસી સમાજની પ્રજા તરફથી પણ એના જે જોઈએ હોય જે એ મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ. આ સામાજિક ક્રાંતિના પ્રણેતાને એ મળતું નથી, એ જેનું ઘણું બધું દુઃખ છે. પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે આવી ગણતરીના કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે મહત્વપૂર્ણ છે કે આગની ઘટનાનું કવરેજ કરવા પહોંચેલ મીડિયા કર્મીઓ સાથે કંપની સત્તાધીશોએ અસભ્ય વર્તન કર્યું હતું અને ઘટના પર પડદો પાડવાની કોશિશ પણ કરાઈ હતી. મારી બાજુમાં જે મહાકાળી કેમિકલ આવેલી છે તેમાં કોઈ કારણોસર આગ લાગી છે. એના લીધે અમારી કંપનીમાં લાખોનું નુકસાન થયું છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં પ્રચાર કરાયો. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપા દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભરૂચ શહેર ભાજપા દ્વારા શહેરના વોર્ડ નંબર 3માં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંબિકાનગર તથા નારાયણનગરમાં ભાજપનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ ખાતે ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરની વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો અને આગેવાનો સાથે ચર્ચા બેઠક યોજાઈ. ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારની ચૂંટણી આગામી તારીખ 23 એપ્રિલના રોજ યોજાશે. આ ચૂંટણી સંદર્ભે રાજકીય પાર્ટીઓ, હરીફ ઉમેદવારો અને ખર્ચ નોડલ અધિકારીઓ સાથે આદર્શ આચારસંહિતાનું પાલન સહિતની ચૂંટણી સંબંધિત ચર્ચા અંગે વિવિધ મુદ્દાઓનું ઉપયોગી માર્ગદર્શન આપવા કલેક્ટર કચેરીના સભાખંડમાં ખર્ચ ઓબ્ઝર્વર પેરી વલ્લલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ. આ બેઠકમાં ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. ભરૂચની કલરવ શાળા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિરનું આયોજન કરાયું. સ્વીપ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કલરવ શાળા ભરૂચ દ્વારા આયોજિત દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિર ભરૂચની કલરવ શાળા ખાતે યોજાઈ હતી. આ શિબિરમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા માટે દિવ્યાંગો સંકલ્પબદ્ધ બન્યા હતા અને મતદાન કરવા સૌએ તત્પરતા દાખવી હતી. જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મજયંતિ નિમિત્તે પુસ્તક પરિચય યોજાયો. અંકલેશ્વર GIDCમાં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મજયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું આયોજન કરાયું, જેમાં જુનિયર બુક લવર્સ ફોરમના સભ્યોએ કસ્તુરબાના જીવનકવન આધારિત પુસ્તકો અંગે પરિચય કરાવ્યો. સદર કાર્યક્રમમાં પ્રેમ કુંવરબા, કલ્પના મોરથણા અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. સ્વરૂપે સરોજિની નાયડુ, સુરતી સ્વરૂપે હેલન કેલર,
શારદામની દેવી, ક્ષમા સ્વરૂપે કસ્તુરબા, ભક્તિ સ્વરૂપે મીરાબાઈ, સેવા સ્વરૂપે મધર ટેરેસા અને શક્તિ સ્વરૂપે શ્રી માતાજી. તારીખ 19મી એપ્રિલના રોજ ભરૂચ શહેરમાં આવેલ આરકે કાષ્ટા ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ આરકે કાષ્ટા ખાતે તારીખ 19મી એપ્રિલના રોજ રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંદીપભાઈ પુરાણી સંગીતમય સુંદરકાંડનું પઠન કરશે. સદર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયેલ ભાજપના નેતાઓને સ્થાનિકોનો કડવો અનુભવ. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોનો ઘેરાવો કર્યો. પ્રચાર રેલીમાં જ વિરોધ થતા ભાજપના નેતા સ્તબ્ધ. ચૂંટણીના સમયમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 7 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ. ₹10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાગરા વિધાનસભા ભાજપનું વિજય સંકલ્પ સંમેલન અમલેશ્વર ગામ ખાતે યોજાયું. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના આગવા અંદાજમાં કોંગ્રેસ પર પ્રહારો. ભાજપ કોંગ્રેસ બાદ હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પ્રચારના મેદાનમાં. વાગરા અને ભરૂચના વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર શરૂ કરાયો. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચની પેટી ભરેલ પાર્ક કરેલ ટ્રકની ચોરી. ₹11.5 લાખની કાચની પેટી સહિત કુલ 21.55 લાખના મુદ્દામાલની ચોરી થતા ચકચાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.